નમસ્કાર, મારું નામ તેરૈયા સંગીતા છે. હું શ્રી રામા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એમએડ સેમેસ્ટર 3માં અભ્યાસ કરી રહી છું. સમાવેશી શિક્ષણ પેપર અંતર્ગત મારો ટોપિક છે PWDs, એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે વિશિષ્ટ બાળકોની રાહતો અને જોગવાઈઓ. એ અંતર્ગત આપણે જોઈએ પ્રસ્તાવના. ઈસવીસન 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાજના નબળા વર્ગો અને વિકલાંગ બાળકોના શિક્ષણનો વિચાર કરવામાં આવ્યો. આ માટે શિક્ષણની સમાન તક આપવાની વાત ભારત સરકારે સ્વીકારી. એના સ્વરૂપે વિકલાંગ ધારો 1995ની કલમ 26 દ્વારા 18 વર્ષની વય સુધી વિકલાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે જ શિક્ષણ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગ બાળકો માટેની શિક્ષણ યોજનાનું અમલીકરણ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવ્યું. યોજનાની જોગવાઈ અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા IEDC સેલની ઈસવીસન 1992માં સ્થાપના કરવામાં આવી, જે તારીખ 1-8-1998 પ્રાથમિક શિક્ષણની કચેરીમાંથી નિયામક શ્રી GCERT કચેરીમાં તબદીલ કરવામાં આવી. આ સેલમાં કચેરી દ્વારા નાયબ નિયામક, કોઓર્ડિનેટર અને સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરીને તેમના દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ યોજનામાં શાળાના વિકલાંગ બાળકોને અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. વિશિષ્ટ બાળકો માટેની વિવિધ રાહતો. રાજ્યમાં અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વિકલાંગો માટે કાર્યરત છે. રાજ્ય હસ્તકની ઘણી બધી કચેરીઓ દ્વારા પણ વિકલાંગોના ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ કેન્દ્ર સરકાર તરફથી ઘણી પુરસ્કૃત યોજનાઓ અમલમાં મુકાય છે. આ બધી જ કલ્યાણકારી યોજનાઓનો બહોળો પ્રમાણમાં વિકલાંગો લાભ મેળવી શકે તે માટે આપણે તેને મદદરૂપ થઈને આ રાહતો વિશેની સાચી માહિતી આપી, દિશા બતાવી વિકલાંગજનોને વિવિધ કલ્યાણકારી યોજનામાં લાભાન્વિત બનાવવા સહભાગી બનીએ. વિકલાંગોને ઓળખપત્ર. વિકલાંગજનોને પોતાની વિકલાંગતા દર્શાવતું ઓળખપત્ર મેળવવા માટે સમાજ સુરક્ષા કચેરી ખાતેનો સંપર્ક કરી ઓળખપત્ર મેળવી શકે છે. આ માટેના જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે. સિવિલ સર્જન દ્વારા અપાયેલ વિકલાંગતાની ટકાવારી દર્શાવતા પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, સ્ટેમ્પ સાઇઝના 3 ફોટા, વિકલાંગતા દર્શાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો 1, બ્લડ ગ્રુપ રિપોર્ટ, રેશન કાર્ડની ઝેરોક્સ, જન્મ તારીખના દાખલાની નકલ, વાર્ષિક રૂપિયા 55,000થી ઓછી આવકનો દાખલો જે મામલતદાર સાહેબ અથવા તાલુકા વિકાસ અધિકારીના સહી સિક્કાવાળું. બીજું છે શૈક્ષણિક રાહતો. કેન્દ્રીય પુરસ્કૃત વિકલાંગ બાળકો માટેની શૈક્ષણિક સંકલિત યોજના વિશ્વવિદ્યાલય અનુદાન પંચે વિશ્વવિદ્યાલયને ફાળવેલી અધ્યતાવૃત્તિના 1% વિકલાંગો માટે અનામત રાખેલી છે. ITI અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ITIની સંસ્થાઓમાં વિકલાંગો માટે રાજ્ય સરકારે 3% બેઠકો અનામત રાખેલી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સર્ટિફિકેટ પરીક્ષા વગેરે માટે નિયત કરેલી અરજીની પરીક્ષા ફીની રકમ ભરવામાંથી વિકલાંગ વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે. કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી વિકલાંગો માટે છાત્રાલય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમાજ કલ્યાણ ખાતા દ્વારા જે તે રાજ્ય સરકાર ધોરણ 1-8 સુધીના અભ્યાસમાં વિકલાંગોને પ્રોત્સાહિત કરવા શિક્ષણ માટે શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવી છે.
અપંગ શિષ્યવૃત્તિ યોજનામાં વિકલાંગ વિદ્યાર્થીઓને અપંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વિકલાંગ વિદ્યાર્થીની અપંગતા 40% થી વધારે હોવી જોઈએ. ત્રીજું છે નોકરીઓમાં તથા ઉચ્ચ શિક્ષણ જગ્યાઓમાં અનામત. ઈસવીસન 1997 થી કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ વિવિધ સવર્ગમાં તેમની વિકલાંગતા અનુસાર કાર્યશક્તિ મુજબ 3% અનામત રાખેલ છે. આ અનામત તમામ જગ્યાઓ માટે નથી, પરંતુ વિકલાંગ સંતોષકારક રીતે કામ કરી શકે તેવા સવર્ગો પૂરતું જ મર્યાદિત છે. તેમાં VI એટલે કે દ્રષ્ટિહીન 1%, HI એટલે કે મૂક બધિર 1%, OH એટલે અસ્થિ વિષયક વિકલાંગતા 1%. હવે જોઈએ વિશિષ્ટ બાળકો માટેની જોગવાઈઓ. વિશિષ્ટ બાળકો અન્ય ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખવા પ્રયત્ન કરતો હોય તો પ્રોત્સાહિત કરવો જોઈએ. વિશિષ્ટ બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમજ તેને મોફ અને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા જોઈએ. વિશિષ્ટ બાળકોની સાથે પ્રેમપૂર્વકનું વર્તન તેમજ ધીરજપૂર્વકનું કામ કરવું જોઈએ. કોઈ પણ શિક્ષણ ધીમેથી અવલોકનપૂર્વક કરવું જોઈએ. તેઓ સમજે છે કે નહીં તે સતત ધ્યાન રાખવું જોઈએ. વિશિષ્ટ બાળકોને શીખવવા વિશિષ્ટ શિક્ષકોની મદદ લેવી જરૂરી છે, કારણ કે તેઓ સ્પર્શ તેમજ શ્રવણની મદદથી શીખતા હોય છે. વિશિષ્ટ બાળકો ઈશારા, સંકેત, સ્પર્શની મદદથી શીખતા હોય છે, તેથી તે માટે તાલીમ પામેલ શિક્ષકો વડે શિક્ષણ કાર્ય થવું જોઈએ. વિશિષ્ટ બાળકોને સાંકેતિક ભાષા, ઓષ્ટ વાંચન કે હાથના સ્પર્શ દ્વારા અનુભવો આપવા જોઈએ. વિશિષ્ટ બાળકો ઓળખી શકે એવી વસ્તુના સંદર્ભનો ઉપયોગ કરી અનુભવ આપવા જોઈએ. વિશિષ્ટ બાળકની બધિરતા, જરૂરિયાત, ઉંમરને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ. વિશિષ્ટ બાળકોને વિવિધ કૌશલ્યની તાલીમ ઓળખ માટે વિશિષ્ટ સાંકેતિક ભાષા દ્વારા શીખવવું જોઈએ. વિશિષ્ટ બાળકની હાથની હથેળી પર અક્ષરો લખી સ્પર્શનો અનુભવ કરાવી અક્ષર ઓળખ કરાવવા જોઈએ, જેથી સરળતાથી શીખી શકે છે. ઉપસહાર. વિશિષ્ટ બાળકોની સમસ્યા વિકલાંગ બાળકો કરતા જુદા પ્રકારની હોય છે. વિશિષ્ટ બાળકો ઇન્દ્રિયોની ખામીને કારણે સર્વાંગી વિકાસ સાધી શકતા નથી. આવા બાળકોને દ્રષ્ટિ કે શ્રવણ ક્ષતિ ધરાવતા હોય છે. આવા બાળકો શીખવામાં મુશ્કેલી અનુભવે છે. સામાન્ય રીતે શાળામાં આવતા બાળકો ભિન્ન ભિન્ન લક્ષણો ધરાવે છે. બાળકોના શારીરિક અને માનસિક લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. આમ ભિન્નતા ધરાવતા બાળકોને એક સરખી શૈક્ષણિક પદ્ધતિથી શિક્ષણ આપવું યોગ્ય નથી. ઘણીવાર બાળકોને જન્મજાત ખોટ હોય છે અથવા જીવનકાળ દરમિયાન રોગ કે અકસ્માતને લીધે અંગ ગુમાવવા પડે છે કે ખામી સર્જાય છે. પ્રસ્તુત એકમમાં વિશિષ્ટ બાળકોની રાહતો અને જોગવાઈઓ વિશે ચર્ચા કરેલ છે. થેન્ક યુ.